नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 गणित में चैप्टर नंबर 4 सादा समीकरण तेमा आपणे आगळना दाखला जोवाना छीए। तो आपणे आगळ घणा बधा समीकरण लगता दाखलाओ शीखी गया छीए अने आपणे गणेला छे। तो आपणे एना आधारित કોયડાના જે દાખલા છે તે જોઈશું। આપણું છેલ્લું સ્વાધ્યાય છે સ્વાધ્યાય 4.4, એમાં પ્રશ્ન 2 થી આપણા જે દાખલા બાકી છે તે જોઈશું। તો પ્રશ્ન નંબર 2 માં આપણને પહેલી રકમ આપેલી છે। શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે। જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? તો અહીંયા આપણને રકમ આપેલી છે અને આપણે એ ગણવાના છે દાખલા। સૌ પ્રથમ તો આપણને જે આપેલું છે મુજબ જોતા જઈએ તો આપણે સૌથી ઓછા ગુણ શોધવાના છે અહીંયા। તો આપણે સૌ પ્રથમ ધારી લઈશું સૌથી ઓછા ગુણ બરાબર એક્સ। તો લખીએ સૌથી ઓછા ગુણ બરાબર એક્સ, આપણે ચલ લઈ લીધો એક્સ અને આપણને જે આપેલું છે તે જોતા જોઈએ। તો આપણને સૌથી વધારે ગુણ છે એ સૌથી ઓછા ગુણ કરતાં કેવા છે? તો એના 2 ગણાથી 7 વધારે છે અને સૌથી વધુ ગુણ કેટલા છે? 87। તો આપણે લખી દઈએ કે એક્સના 2 ગણાથી 7 વધારે છે અને સૌથી વધુ ગુણ 87 છે। તો આપણું સમીકરણ બની જાય એક્સના 2 ગણા એટલે 2x, એમાં પાછા કેવા છે 7 વધારે, વધારે એટલે +7 બરાબર સૌથી વધુ ગુણ કેટલા એ પાછી 87, તો બરાબર આવશે 87। તો આપણું સમીકરણ તૈયાર થઈ ગયું। હવે આપણે અહીંયા એક્સ શોધવાનો છે એટલે કે સૌથી ઓછા ગુણ, આ સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો। તો અહીંયા સૌ પ્રથમ આપણે જોઈએ તો આ +7 છે એને દૂર કરવા હોય તો બંને બાજુ આપણે -7 કરશું। તો કરતા જઈએ, અહીંયા પ્લસ છે એટલે આપણે એનું વિરોધી કરવાનું, તો પ્લસનું વિરોધી માઇનસ થાય તો બંને બાજુ આપણે -7 કરીશું। તો અહીંયા આપણે લખીએ કે 2x+7-7 બરાબર 87-7। તો +7-7 ઉડી જાય એટલે ખાલી કેટલા વધશે? 2x, અહીંયા 2x વધશે બરાબર। 87-7 જાય તો કેટલા વધે? 80। હવે આપણે અહીંયા જોઈએ 2 અને એક્સ કેવા છે, ગુણાકારમાં છે। હવે 2ને દૂર કરવા હોય તો શું કરવું પડે? 2 વડે ભાગાકાર, તો 2 બાજુ 2 વડે ભાગાકાર કરીએ તો અહીંયા 2x/2 બરાબર 80/2। તો આ 2 ઉડી જાય, કેટલા વધે? ખાલી એક્સ, ને 80/2 એટલે કે 80ના અડધા કરવાના તો કેટલા વધે? ખાલી 40 2 80 થાય તો એક્સ બરાબર આપણને મળશે 40। એક્સ એટલે આપણું થયું સૌથી ઓછા ગુણ। તો અહીંયા આપણે લખી શકીએ સૌથી ઓછા ગુણ 40 હશે। તો આપણો આ દાખલો અહીંયા કમ્પ્લીટ છે। સૌ પ્રથમ આપણે જે શોધવાનું હોય એને ધારી લેવાનું અને જે આપણને કીધું એ પ્રમાણે દાખલો ગણવાનો। હવે પ્રશ્ન નંબર 2માં આપણને એક બીજો દાખલો આપ્યો છે તે જોઈએ। પ્રશ્ન 2માં બીજી રકમ જોઈએ, એમાં આપેલું છે કે એક સમદ્વિ બાજુ ત્રિકોણમાં 2 આધાર ખૂણાના માપ સરખા છે, શિર કોણનું માપ 40 છે, તો ત્રિકોણના આધાર ખૂણાના માપ શું હશે? અને કૌંસમાં આપ્યું છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° હોય છે। તો અહીંયા આપણને એક ત્રિકોણનું આપેલું છે, ત્રિકોણમાં આપણને 2 આધાર ખૂણા આપ્યા છે અને બંનેના માપ કેવા છે? સરખા, અને શિરકોણનું માપ 40° આપેલું છે અને આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180°। તો અહીંયા આપણે જોતા જઈએ કે આ એક ત્રિકોણની આકૃતિ આપણે દોરી લઈએ તો એમાં આપણને શિરકોણ, આ ઉપરનું શિરકોણ આવશે, શિર એટલે ઉપરનું શિરકોણ, એનું માપ કેટલું આપ્યું છે? આ 40°નો ખૂણો।
હવે નીચેના બે ખૂણા છે એને કહેવાય આધાર ખૂણા, આધાર ખૂણા. તો એનું આપણે માપ શોધવાનું છે. તો આ બંને જે આધાર ખૂણા છે એના માપ આપણે ધારી લેવા પડે કે ધારો કે આધાર ખૂણા બરાબર એક્સ. તો લખીએ ધારો કે આધાર ખૂણા બરાબર એક્સ. હવે કેટલા આધાર ખૂણા થશે? બે આધાર ખૂણા. અને આપણને શિરોકોણનું માપ 40° આપ્યું છે. અને બીજું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય. તો ત્રણેય ખૂણા મળી ગયા એક્સ, એક્સ અને 40, અને બરાબર 180° આવશે. તો લખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. તો આપણું સમીકરણ બનશે, સૌપ્રથમ શિરોકોણ 40, આધાર કોણ 2 છે એટલે એક્સ વત્તા એક્સ બરાબર 180°. હવે અહીંયા જોઈ લઈએ 40 વત્તા એક્સ વત્તા એક્સ 2x થાય બરાબર 180°. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા 40 છે એ પ્લસમાં છે, તો 40ને દૂર કરવા હોય તો આપણે શું કરવાનું? બંને બાજુ -40 કરવાના. તો 40 - 40 વત્તા 2x બરાબર 180 - 40. 40 એક પ્લસ એક માઇનસ એટલે ઉડી જાય, તો ખાલી કેટલા વધશે? 2x બરાબર 180 છે એમાંથી 40ને બાદ કરીએ તો કેટલા વધશે? 140. તો સમીકરણ બાકી રહ્યું 2x બરાબર 140. 2 છે ગુણાકારમાં છે, એને દૂર કરવા હોય તો 2 વડે આપણે ભાગાકાર કરવો પડે. તો બંને બાજુ આપણે 2 વડે ભાગાકાર કરીએ. તો અહીંયા આપણે 2 વડે ભાગાકાર કરીએ એટલે કે છેદમાં 2 આવી જશે બંનેના છેદમાં. તો આ 2 ઉડી જાય તો ખાલી કેટલા વધે? 1. અને 140 ભાગ્યા 2 એટલે 140ના અડધા કરીએ તો કેટલા વધે? 70. તો એક્સ બરાબર આપણને મળ્યું 70°. અને આપણને ખબર છે એક્સ એટલે શું છે? આધાર કોણ. તો અહીંયા આપણે લખી શકીએ આધાર કોણનું માપ બરાબર 70° થાય. તો આપણો થઈ ગયો દાખલો તૈયાર. ચાલો એમાં પ્રશ્ન 2માં ત્રીજો દાખલો જોઈએ. રકમ આપેલ છે એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતાં 2 ગણા છે. સચિનના રન રાહુલના રન કરતાં 2 ગણા છે. તો આપણે બંનેના રન ભેગા કરવાના છે તો કેટલા થશે? 2 સદી કરતાં 2 ઓછા. તો બંનેએ કરેલા રન આપણે શોધવાના છે. સૌપ્રથમ આપણે રન ધારવા પડશે કે આપણને સચિન અને રાહુલ બંનેના શોધવાના કીધા છે. તો અહીંયા આપણે જેના કરતાં કીધું હોય એના રન ધારવાના. તો સચિન કરતાં રાહુલના રન આપ્યા છે તો આપણે ધારશું કે રાહુલના રન બરાબર 1. તો અહીંયા આપણે લખીએ રાહુલના કરેલા રન બરાબર 1. હવે સચિનના રન રાહુલના રન કરતાં કેવા છે? 2 ગણા. તો લખીએ સચિનના રન રાહુલ કરતાં 2 ગણા છે. 2 ગણા છે એટલે કેટલા થઈ જાય? આના 2x થઈ જાય. હવે એમ કહે છે કે તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે. હવે આપણે શું કરવાનું? 2ના રન ભેગા કરવાના છે. તો લખીએ રન ભેગા કરતાં રાહુલના 1, સચિનના 2x. હવે આ 2x એમાં આપણે 1 ઉમેરીએ એટલે થઈ જાય 3x. રન ભેગા કરીએ તો કેટલા થાય છે? 2 સદી કરતાં 2 જેટલા ઓછા. 2 સદી એટલે કે 1 સદી એટલે 100 રન, 2 સદી એટલે 200 રન. 200 રનમાંથી કેવા છે પાછા? 2 ઓછા. ચાલો 2 સદી કરતાં 2 રન ઓછા થાય છે. તો આપણે લખીએ 2 સદી કરતાં 2 જેટલા ઓછા છે એટલે કે 200 - 2 કરીએ એટલે 198 થાય. તો અહીંયા આપણું સમીકરણ બનશે સમીકરણ બરાબર
આપણે 3x બેના ભેગા કરીએ એટલે 3x બરાબર સદી કરતાં 2 રન ઓછા એટલે કે 198 તો આપણું સમીકરણ છે. હવે આપણે એક્સ શોધવાનું છે. અહીંયા આપણે જોઈએ કે 3 છે એક્સની સાથે ગુણાકારમાં છે, તો એને દૂર કરવો હોય તો 3 વડે ભાગાકાર કરવાનો, બંને બાજુ 3 વડે ભાગીએ. 3x/3 બરાબર 198/3, તો આ 3 ઉડી જાય તો ખાલી કેટલા બાકી રહી, એક્સ બરાબર 198/3 કરીએ. 3 6 18 તો અહીંયા આપણો આન્સર આવશે, છેદ ઉડાડશું તો અહીંયા બાકી રહેશે 66. એટલે એક્સ બરાબર 66 મેળા એમ કહેવાય. એટલે કે રાહુલના રન બરાબર 66, કારણ કે એક્સ બરાબર રાહુલના રન આપણે લીધા હતા. હવે સચિનના રન બરાબર એના આપણે 2x ધાર્યા હતા, એટલે 2×x જગ્યાએ લખવાના 66. એટલે 66 ડબલ કરશું એટલે 132 રન થશે. તો આપણો જવાબ મળ્યો કે રાહુલના રન 66, સચિનના રન 132. તો આ સાથે આપણો પ્રશ્ન નંબર 2 છે, કોયડા ઉકેલવાનો તે પૂરો થાય છે. આગળ આપણે નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3માં આપેલું છે નીચેનાને ઉકેલો. પહેલું છે કે ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 વધારે છે. ઇરફાનની પાસે 37 લખોટી છે, તો પરમિત પાસે કેટલી લખોટી હશે? તો અહીંયા આપણને એક રકમવાળો દાખલો આપ્યો છે, આપણે તે ગણવાનો છે. તો અહીંયા આપણને આપેલું છે કે પરમિત પાસેની લખોટી કેટલી છે તે શોધવાની છે. સૌ પ્રથમ ધારી લઈએ પરમિત પાસે ધારો કે x લખોટી છે. લખીએ, ધારો કે પરમિત પાસે x લખોટી છે, આપણે એ શોધવાની છે એટલે ધારી લીધું x લખોટી છે. હવે ઇરફાન પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 વધારે છે. તો અહીંયા આપણે લખીએ, ઇરફાન પાસે પરમિત કરતાં 5 ગણાથી 7 વધારે લખોટી છે. તો અહીંયા આપણે સમીકરણ બનાવીએ, તો પરમિત પાસે કેટલી છે x, એટલે xના 5 ગણા, એટલે કે 5x/7 વધારે છે એટલે +7, અને કુલ લખોટી કેટલી આપેલી છે 37. તો અહીંયા આપણું સમીકરણ બની ગયું 5x/7 = 37. એક્સના 5 ગણા એમાં 7 વધારે એટલે +7 = 37. આપણે એનો ઉકેલ શોધવાનો છે. તો સૌ પ્રથમ અહીંયા આપણે જોઈએ 7 છે એ પ્લસમાં છે, એને દૂર કરવું હોય તો બંને બાજુ -7 કરવા પડે. તો લખતા જઈએ, 5x/7 = 37 - 37. તો અહીંયા આ 7 પ્લસ અને માઇનસ ઉડી જાય તો ખાલી કેટલા વધે, 5x/37 - 7 છે તો વધશે 30. અહીંયા આપણે જોઈએ એક્સની સાથે 5 ગુણાકારમાં છે, 5ને આપણે દૂર કરવા હોય તો શું કરવાનું, બંને બાજુ 5 વડે ભાગાકાર. તો અહીંયા આપણે લખીએ 5x/5 = 30/5. તો આ 5 ઉડી જાય, ખાલી કેટલા વધશે, એક્સ. 30/5 એટલે કે 6×5=30 થાય, તો એક્સ બરાબર મળશે 6. હવે એક્સ એટલે આપણે ખબર છે કે પરમિત પાસે એક્સ લખોટી છે, એટલે આપણે લખી શકીએ કે પરમિત પાસે એક્સની જગ્યાએ લખવાનું 6 લખોટી છે. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 1. ચાલો હવે આપણે એમાં જોઈએ બીજો દાખલો, પ્રશ્ન નંબર 3નો બીજો દાખલો. અહીંયા આપણને આપેલું છે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે, લક્ષ્મીની ઉંમર તેના 3 ગણાથી 4 વર્ષ વધુ છે, મોટા છે, તો લક્ષ્મીની ઉંમર કેટલી હશે? લક્ષ્મીની ઉંમર આપણે શોધવાની છે, તો ધારી લઈએ ધારો કે x છે. તો લખીએ, ધારો કે લક્ષ્મીની ઉંમર બરાબર x,
હવે એના પિતાની ઉંમર 49 વર્ષ છે, એટલે આપણે અહીંયા આપેલું છે કે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો લખીએ, લક્ષ્મીના પિતા તેના કરતા 3 ગણાથી 4 વર્ષ મોટા છે. એટલે કે આપણે એક્સ, લક્ષ્મીની ઉંમર એટલે એક્સ, એક્સના 3 ગણા એટલે 3x+4 બરાબર આપણને એના પિતાની ઉંમર આપેલી છે કેટલી છે, 49 વર્ષ. તો બરાબર 49, તો આપણું સમીકરણ બની ગયું 3x+4=49. હવે આપણે એક્સનો ઉકેલ શોધીએ. તો અહીંયા આપણે જોઈએ 4 છે, પ્લસ છે, એને દૂર કરવા હોય તો બંને બાજુ -4 કરવા પડે. બે બાજુ -4 કરીએ તો 3x+4=49 - 4. અહીંયા આપણે જોઈએ +4 અને -4 ઉડી જાય તો ખાલી 3x વધશે. 49 છે એમાંથી 4 જાય તો વધશે 45. હવે અહીંયા આપણે જોઈએ તો 3 છે એક્સની સાથે ગુણાકારમાં છે, એને આપણે દૂર કરવું હોય તો શું કરવાનું, બે બાજુ 3 વડે ભાગાકાર. તો 3x/3=45/3. તો આ 3 ઉડી જાય, ખાલી કેટલા વધશે, એક્સ બરાબર. હવે 45/3 એટલે કે 15 × 3 = 45 થાય, તો એક્સ બરાબર મળશે 15. હવે એટલે આપણે અહીંયા ઉકેલી શકીએ કે એક્સ એટલે લક્ષ્મીની ઉંમર. તો અહીંયા આપણે લખી શકીએ લક્ષ્મીની ઉંમર 15 વર્ષ હશે, કારણ કે આપણે એક્સ બરાબર લક્ષ્મીની ઉંમર ધારેલી છે. હવે આપણે એની પછીનો એક દાખલો છે એ જોઈ લઈએ, ત્રીજો પ્રશ્ન 3નો ત્રીજો દાખલો. ચાલો એની પછીની રકમ જોઈએ. સુંદર ગ્રામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું, તેમાંના કેટલાક છોડ ફળના છોડ હતા. ફળોના ન હોય તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતાં 2 વધારે હતી. જો ફળો ના હોય તેવા છોડની સંખ્યા 77 હોય તો ફળોના છોડની સંખ્યા કેટલી હશે. આપણને કીધું છે જે ગામમાં બગીચો છે એમાં વૃક્ષારોપણ હતું અને એમાં કેટલાક છોડ ફળવાળા હતા અને કેટલાક ફળ વગરના. તો આપણને જે ફળ ન હોય તેવા છોડની સંખ્યા આપેલી છે 77 અને ફળોના છોડની સંખ્યા આપણે શોધવાની છે. તો આપણે સૌ પ્રથમ ધારી લઈએ કે ફળોના છોડની સંખ્યા બરાબર એક્સ. લખીએ, ધારો કે ફળોના છોડની સંખ્યા બરાબર એક્સ. હવે આગળ આપેલું છે કે ફળો ન હોય તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતાં 2 વધારે છે, એટલે કે આપણે એક્સ છે એક્સના 3 ગણા કરતાં 2 વધારે છે. લખીએ, ફળો ન હોય તેવા છોડની સંખ્યા એક્સના 3 ગણા કરતાં 2 વધારે છે, એટલે કે આપણે એક્સના 3 ગણા એટલે 3x એમાં પાછું 2 વધારે છે એટલે +2 બરાબર. આપણને કુલ સંખ્યા આપેલી છે ફળો ન હોય તેવા છોડની કુલ સંખ્યા આપેલી છે 77, તો લખી શકીએ બરાબર 77. તો આપણું સમીકરણ બની ગયું 3x+2=77. હવે અહીંયા આપણે એક્સની કિંમત શોધવાની છે. તો આપણે અહીંયા જોઈએ 3x+2=77 છે, તો એમાં 2 છે પ્લસ છે, એને દૂર કરવા હોય તો બંને બાજુ -2 કરવા પડે. તો બંને બાજુ -2 કરતા એટલે કે 3x+2=77 - 2. તો અહીંયા 2 ઉડી જાય તો ખાલી 3x બાકી રહેશે, 77માંથી 2 જાય એટલે 75. હવે આપણે અહીંયા જોઈએ એક્સની સાથે 3 છે ગુણાકારમાં છે, 3ને દૂર કરવા હોય તો બંને બાજુ 3 વડે ભાગાકાર કરવો પડે. તો 3x/3=75/3. તો હવે આ 3 ઉડી જાય તો ખાલી કેટલા બાકી રહે, એક્સ બરાબર 75/3 કરવાના એટલે કે 25 × 3 = 75 થાય. તો લખી શકીએ 25 ×
75, तो x बराबर मार्क हे 25। हमें आपने खबर है एक्स एट्ले शू है फलों छोड़नी संख्या, तो आप लखी सकिए फलों छोड़नी संख्या 25 हे, कारण के एक्स बराबर 25 मे। तो आ थो आप प्रश्न नंबर 3। हमें आग एक प्रश्न नंबर 4 आपेलो आप जी लीए। प्रश्न नंबर 4 की रकम आपेली है कोयडो उकेलो। बाजू में अपने एक कोयडो आपेलो कि हूँ एक संख्या छू, मारी ओळख जणावो, मारा 7 गणा लो, 1/50 उमेरो, तेवड़ी सदी सुधी पहुँचवा तमारे हजू 40 जोईए छे। तो अहीं आपणे एक संख्या छे, हूँ एक संख्या छू, एटले कि आपणे एक संख्या शोधवानी छे। सौ प्रथम आपणे धारी लईए, धारो के संख्या बराबर एक्स। हवे आपणे ए शोधवानुं छे, तो एमां शुं कीधुं छे मारा 7 गणा लो, तो आपणे एक्सना 7 गणा एमां 1/50 उमेरो, एटले के एक्सना 7 गणामां 50 उमेरता। हवे एक्स एना 7 गणीए एटले 7x, एमां 50 उमेरवाना, तो आ रीतनुं थाय। हवे एम कहे छे कि आपणे तेवड़ी सदी एटले के 3 વાર સદી કરવાની, એટલે કે 300 સુધી પહોંચવા હજુ 40 જોઈએ, એટલે કે તેવડી સદી સુધી પહોંચવા 40 જોઈએ, એટલે કે 300 સુધી આપણે પહોંચવું હોય તો હજી કેટલા રનની જરૂર પડે, 40 રનની, એટલે કે -40 કરવા પડે। तो 300 માંથી 40 बात करिए तो કેટલા વધશે, 260। तो हवे आ બંનેને આપણે ભેગા કરી દઈએ આ અને આ, તો અહીં આપણું સમીકરણ બનશે 7x + 50 બરાબર 260। હવે આપણે અહીંયા જોઈએ તો એક્સ આપણે શોધવાનો છે, સંખ્યા શોધવાની છે, કે અહીંયા પ્લસ છે 50, એને દૂર કરવા હોય તો બંને બાજુ -50 કરવા પડે। तो आ समीकरण बने बाजू -50 करवा, 7x + 50 - 50 बराबर 260 - 50। तो आ +50 - 50 उड़ी जाए तो खाली के 7x बराबर 260 - 50 बात करिए तो वे 210। तो हवे आपणे अहीं एक्स शोधवानो छे, एक्स ने आपणे शोधवो होय तो एनी साथे 7 ગુણાકારમાં છે, 7 ને દૂર કરવા પડે, તો 7 ને દૂર કરવા હોય તો બંને બાજુ આપણે શું કરવું પડે, 7 વડે ભાગાકાર, તો 7x/7 બરાબર 210/7। હવે આ 7 ઉડી જાય તો ખાલી કેટલા બાકી રહેશે, એક્સ બરાબર 210/7, તો આપણે ભાગાકાર કરીએ 210/7, 7 × 3 = 21। આ 10 બાકી રહે ઉપર આવી જશે, એટલે કે 30 + 210 થાય, તો છેદ ઉડાડશું તો બાકી રહેશે 30, તો એક્સ બરાબર જવાબ આવે છે 30। એટલે આપણે અહીંયા કહી શકીએ કે સંખ્યા કઈ હતી, સંખ્યા બરાબર 30 હશે। તો આ થઈ આપણો દાખલો, તો આ સાથે આપણું જે ચેપ્ટર નંબર 4 છે સાદા સમીકરણનું એ પણ પૂરું થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આજનું જે કંઈ પણ છે હોમવર્ક એ તમે વ્યવસ્થિત જોઈને કરજો।